હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં લાકડાના રમકડા બનાવવાની હાલત કફોડી, એક સમયે જામતી હતી ભારે ભીડ. સાબરકાંઠા જિલ્લાના ઈદરના લાકડાના રમકડા જગ વિખ્યાત હતા. તો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે. સાબરકાંઠા જિલ્લાના ઈદરના લાકડાના રમકડા જગ વિખ્યાત હતા, જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે. આ વ્યવસાયને ટકાવી રાખવા સરકાર દ્વારા સહાય કરવામાં આવે એવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. ગુજરાતી લાકડાના રમકડા માટે ઈડર શહેર પ્રખ્યાત હતું, જો કે હાલમાં માત્ર 2-3 વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે. આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડા બનાવનારા કલાકારો સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે. છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન વિદેશી રમકડા સહિત ચીની બજાર પ્રવેશતા હાલમાં ઈડર શહેરના લાકડાના રમકડા બનાવનારાઓની હાલત કફોડી થઈ છે, જેના પગલે 300થી વધારે કલાકારોની સામે હાલમાં 3-4 કલાકારો લાકડાના રમકડા બનાવી રહ્યા છે. જોકે તેમાં પણ હવે કોઈ ખાસ આવક ન રહેતા હવે સ્થાનિક લોકો લાકડાના રમકડા બનાવવાનું છોડી અન્ય બાબતો તરફ વળ્યા છે. સામાન્ય રીતે લાકડાના રમકડાના રૂપિયા 20થી લઈ 1000 સુધીના અલગ અલગ રમકડા બનતા હતા. આગામી સમયમાં આ સ્થિતિ યથાવત રહી તો 1-2 દુકાનો પણ આગામી સમયમાં બંધ થઈ જશે. હાલના તબક્કે સરકારી સહાય કરવામાં આવે તો સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ગણી શકાય તેવા લાકડાના બજારની બચાવી શકાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, ચેરેશ ટીવી, ઈડર. પહેલા જે ધંધો ચાલતો હતો એના કરતા અત્યારે બિલકુલ મંદો ચાલે છે. અત્યારે 4-5 આઈટમ જ વેચાય છે, અને પહેલા તો નાના મોટા બધા સારા સારા રમકડા જે મળતા હતા એ અત્યારે કોઈ છોકરા રમવા લેતા નથી. અત્યારે મોબાઈલની જે ગેમો આવી ગઈ છે એટલે અમારા રમકડાનો ધંધો બંધ થઈ ગયો છે. અત્યારે નોર્મલ રમકડા ચાલે છે, ખાલી જે લગ્નમાં વપરાતા હોય જ. માણેક સ્તંભ છે, બાધાના ગોળિયા છે, પૂખણિયા છે, પછી આ વેલણ છે, એવું બધું નોર્મલ ચાલે છે. અમે રોજ 100 રૂપિયા જેટલી અમને મજૂરી મળી રહે. આખો દિવસ કામ કરીએ ત્યાં 100 રૂપિયા મળે, અને કોઈ સરકાર અમને સહાય અત્યારે તો આપતી નથી. પણ જો આપ તો અમારા વિકલાંગો માટે સારું છે. હું વિકલાંગ છું પોતે, બરાબર. તો પણ અમારા ઘરનું જે ઘર ચલાવવું પડે એના માટે હું અત્યારે કામ કરું છું. વખતનો આ બિઝનેસ છે, મારું કામ છે ગૃહ ઉદ્યોગમાં. આવા ઘરના તમામે તમામ સભ્યો કામ કરતા. રાજાશાહી વખતનું છે, રાજા કારીગરને લાવ્યા હતા, એનો ઇતિહાસ દાદા જોડે જાણે તો. પછી એના પછી કારીગરો બધી વસ્તુ બનાવતા, રમકડાની થેલી છે, ભમેળા, ચકડી, ઘૂઘરા, દામણી, ઝુમ્મર, નવા નવા વેરાયટીની રમકડાની વસ્તુઓ બનતી, વિદેશ દેશ વિદેશના અંદર જતી. અહીંયાથી ટુરિસ્ટ પણ આવતા, અત્યારે એ પણ દેખાતું નથી કોઈ ટુરિસ્ટ, એક બી માણસ, બરાબર. અને આવાવાળા સમયમાં હજીએ કારીગર ઓછા થશે, અને જગ્યાએ કંઈક મદદ મળે, કંઈક સારું કામ થાય, કોઈ પ્રોત્સાહન આપે કારીગરોના કે ભાઈ તમે કંઈક શીખો. અત્યારે આત્મનિર્ભરની વાતો થાય છે, પણ આટલા સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અમારો. સરકારને ઘણી વાત રજૂઆત બી કરી, ઘણા વિડીયો બન્યા અમારા કારીગરોના. અમને કંઈ જરૂર એટલા મતલબ મદદ કરો તો તમે કંઈક સારું દેશનું કામ થાય અને આપણી વસ્તુ બહાર જાય. મેડ ઇન ચાઇના આવવાથી એ કંઈક રમકડાની પરિસ્થિતિ બદલાઈ. અત્યારે દેશમાં મોદીજી બોલ્યા છે એના બાદ સારું છે વાતાવરણ, પણ કારીગરને મદદ મળે તો કારીગર આગળ જાય. કાચો માલ મોંઘો છે, જેથી કાલ એકર અમારી 1700 રૂપિયે કિલો છે આજે લાખ, પણ લાકડું આજે અમારું મોંઘું છે. એટલે લાવીને કરવું શું, કારીગર એનો ગુજારો કરવા માટે મહેનત કરી રહ્યો છે અત્યારે, ગમે તે રીતે કરીને એનું પરિવાર ચલાવી રહ્યો છે. રોજનો મિનિમમ 1000 રૂપિયા ખર્ચો છે કારીગરના ઘરનો. 10 માણસ હોય એટલે બધા માણસો કામ કરતા ના હોય. અત્યારે બધું અલગ અલગ મજૂરી લાગી ગયા છે કારીગરો. કોઈક ડેકોરેશનનું કામ કરે, કોઈક બીજું કામ કરે, વધતા બધા અલગ અલગ બિઝનેસમાં જોડાઈ ગયા છે કારીગરો. તો એના માટે હવે સરકાર શ્રી કંઈક મદદ કરો તો સારું, નહીં તો પછી જેવી ભગવાનની ઈચ્છા આગળ. પહેલાં લાકડાના રમકડા બનાવવામાં કેટલા કારીગરો જોડાયેલા હતા અને હાલ કેટલા કારીગરો જોડાયા? અત્યારે હાલની તારીખમાં, પહેલાં વર્ષો પહેલાં એક ઘરના અંદર 15 માણસ હોય તો 15-15 માણસ આ જ કામ કરતા. અલગ અલગ રમકડા બનાવો, કોઈ ભમેળો બનાવો, કોઈ ઘૂઘરા બનાવો, કોઈક રમકડાનું વેલણની વસ્તુ બનાવો, કોઈ બાધાના ગોળિયા બનાવો, મોટા પાલના બનાવો, બધી અલગ અલગ વેરાયટી બનાવતા. ને અત્યારે હાલમાં 10 જ કારીગર કામ કરે છે, એ બી ગણેલા લોકો જ છે આંગળીના બેઠે. હવે કોઈ નવું માણસ તૈયાર થવા છ જ નહીં કે ભાઈ તૈયાર થઈએ ને આ કામ કરીએ, કેમ કે કચરો ખાવા તૈયાર જ નથી. આનો વેસ્ટ વેર ઉડે ને એમાં એ પ્રોબ્લેમો છે બધી, પણ આ ચલાવી રહ્યા છે. બીજું આવડે નહીં એટલે માણસ.
प्रांतिज खाते पहलू अद्यतन तमाम सुविधाओं युक्त राज डेवलपर्स निर्मित कॉमर्शियल शॉपिंग सेंटर एटले के प्रांतिज प्राइम। दरेक ग्राहक व्यापारियों ने परवड़े तेवी नजीवी किंमत 6.5 लाख किंमत थी लेने आपनी जरूरियात प्रमाणे 200 थी वधारे दुकानों तथा ऑफिसों। प्रांतिज नेशनल हाईवे नंबर 8 एक एवी जगह के ज्यां जीवन जरूरियात नी दरेक चीज वस्तुओं माटे नी खरीदी माटे मौकानी जगह अद्यतन सुविधाओं युक्त हॉस्पिटल, होटल, नाश्ता हाउस, प्रोविजन स्टोर, डेरी पार्लर सहित ना तमाम धंधाओं ने अनुरूप मौकानी जगह। एक बार प्रांतिज प्राइम कॉमर्शियल शॉपिंग सेंटर नी अवश्य मुलाकात लो। पहलू रेरा एप्रोवेद शॉपिंग बदीज सुविधाओं थी सज। बुकिंग ओपन, आकर्षक एलिवेशन, बेसमेंट पार्किंग, एक मेडिकल स्ट्रेचर लिफ्ट, बे रेग्युलर लिफ्ट, दरेक यूनिट मा वॉशरूम, डिसेम्बर सुधी मा पजेशन, फायर सेफ्टी थी सज। लोकेशन प्रांतिज प्राइम जनता पेट्रोल पंप नी बाजू मा पोलीस स्टेशन नी सामे सापर रोड नेशनल हाईवे नंबर 8 प्रांतिज जिलो साबरकांठा। मोबाइल नंबर 85 11 72 44 03 99 099 90 161 मोबाइल नंबर 8511 72 44 03 99 099 90 161। प्रांतिज शहर मां भव्याती भव्य खुशी ब्यूटी सलून अद्यतन नवी टेक्नोलॉजी सुविधाओं साथे सज अने नवा रंग रूप मां आपना सौंदर्य ने निखारवानो एक मात्र स्थल एटले खुशी ब्यूटी सलून। खुशी ब्यूटी सलून खाते वैक्स, फेशियल, ब्लीच, आईब्रो, मेहंदी, मेनिक्योर एंड पेडिक्योर, मेकअप, हेयर स्टाइल, हेयर ट्रीटमेंट जीवी अनेक उपलब्ध सुविधाओं मिली रहेशे। लग्न प्रसंगे दुल्हन ने तैयार करवानो ऑर्डर पण लेवामां आवशे। खुशी ब्यूटी सलून खाते लॉरियल हेयर स्पा, मैट्रिक्स हेयर स्पा, केसरी हेयर स्पा, रेगुलर हेयर स्पा जीवी अनेक सुविधाओं पण उपलब्ध। लेडीज इनरवेर आइटम पण उपलब्ध। प्रांतिज शहर मां आपने तद्दन नजीक एक वक्त नी मुलाकात कायमी संभाळनु बनी रहेशे। स्थल खुशी ब्यूटी सलून 6-7 बीजो मार सिटी सेंटर कॉम्प्लेक्स सीट पी अंडर आर हाई स्कूल नी सामे भाखरिया बस स्टेंड प्रांतिज तालुको प्रांतिज जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 6351229403 9033378 7875 3